नमस्कार मित्रों, स्वागत है आप सबनो फैक्ट मास्टर यूट्यूब चैनल मा। हवामान ने सौथी मोटी आगाही अनुसार आज ने अंदर आगामी 5 दिवस सुधी भारे थी अति भारे वर्षा तेमज दक्षिण गुजरात ने सौराष्ट्र ना आ विस्तारों नी अंदर भारे थी अति भारे वरसाद नी आगाही। तो हाल मित्रों, हवामान ने सौथी मोटी आगाही अनुसार आज ने अंदर मा मित्रों जरे आगामी 4 दिवस सुधी वरसाद नी आगाही व्यक्त करवामा आवी छे। एवं मित्रों, राज्य ना अनेक विस्तारों नी अंदर जेवा के उत्तर गुजरात, मध्य गुजरात, सौराष्ट्र ने दक्षिण गुजरात ना कोई कोई विस्तारों नी अंदर हाल भारे वरसाद नी आगाही व्यक्त करवामा आवी रही छे। आ साथे साथे मित्रों, बनासकांठा, साबरकांठा, अरवली, पाटण, मेहसाणा, महिसागर, दाहोद, गांधीनगर, अमदावाद, पंचमहाल, छोटाउदेपुर, नर्मदा, सूरत, नवसारी, दमण, दादरा नगर हवेली वगैरह विस्तारों मित्रों हाल आपणे वात करीए तो भारे वरसादनी हाल शक्यताओ व्यक्त करवामां आवी रही छे। मित्रों, जेनी समग्र नवी अपडेट जेम आवशे एम अमे तमने जणावता रहीशुं। तो मित्रों, बीजी बाजु आपणे वात करीए तो सौराष्ट्रमां सुरेन्द्रनगर, भावनगर, बोटाद, अमरेली, मोरबी, जामनगर, पोरबंदर सहितना अमुक विस्तारों तेमज गीर सोमनाथ अमुक विस्तारोनी अंदर पण अमुक अंशे भारे पवन साथे अमुक अंशे વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદી માહોલ જોવા મળે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો, ગત દિવસની આપણે વાત કરીએ તો 89 તાલુકાઓની અંદર મિત્રો વરસાદ નોંધાવાનો અહેવાલો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરામાં પણ મિત્રો હાલ વરસાદ પડ્યો હોવાનું અહેવાલો સામે આવી રહ્યા છે। તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમજ મિત્રો આ વિસ્તારની અંદર રેડ એલર્ટ જારી। તો હાલ મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ફરી વખત મિત્રો ભારે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી 5 દિવસ સુધી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ અને મિત્રો આગામી 2 દિવસની આપણે વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર તારીખ 26-30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કોઈ કોઈક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે અને મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર વરસાદ અને એક સૌથી અગત્યના અને સૌથી મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો, આગામી 3-4 દિવસ સુધી રાજ્યની અંદર રહેશે વરસાદી માહોલ અને મિત્રો સાથે સાથે આ વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે રાજ્યની અંદર મિત્રો ફરી વખત વરસાદી માહોલ જોવા મળે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સહકાર આપતા રહેજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।